नमस्कार बाळको, धोरण छ विषय विज्ञान એમાં આજે આપણે જોવાનું છે પ્રવૃત્તિ 9. બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય. આમ તમને મીઠાયુક્ત પાણીનું સસુપ્ત દ્રાવણ મળશે. હવે બાળકો, કાલે આપણે જોયું હતું બરાબર કે થોડુંક પાણી લઈને એમાં મીઠું એક ચમચી પછી એક ચમચી નાખતા જ ગયા એમ બરાબર. તો આ પ્રવૃત્તિમાં એવું જ કરવાનું છે, પણ થોડુંક અલગ છે. થોડુંક પાણી લઈ પછી મીઠું આપણે નાખીને એને ઓગાળવાનું છે. એ બધું જ મીઠું ઓગળી ન જાય ત્યાં સુધી આપણે એને ઓગાળશું બરાબર. હવે આ સસુપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને ગરમ કરો. તમે શું જોયું? બીકરના તળિયે રહેલા અદાવ્ય મીઠાનું શું થયું? શું તે હવે ઓગળ્યું? જો આ તો શું, ગરમ કરવાથી હજુ થોડું મીઠું ઓગાળી શકાશે? હવે તમને શું કીધું કે જે તમે સસુપ્ત દ્રાવણ એટલે કે ઓગાળીને જે મીઠાનું દ્રાવણ તમે તૈયાર કર્યું હતું એમાં હવે તમારે એને ગરમ કરવાનું છે. એટલે ગેસ ઉપર મૂકો તે પછી પાછું તમારે એક ચમચી મીઠું નાખવાનું છે બરાબર. પછી શું મીઠું ઓગળે છે કે નથી ઓગળતું એ જોવાનું છે. આ ગરમ દ્રાવણને ઠળવા દો. શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાય છે? આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે. તો બાળકો, જેમ તમે ગરમ પાણી કરશો એમ મીઠું છે એ વધુ ઓગળી જાય બરાબર. એટલે આ પ્રવૃત્તિથી આપણે શું શીખવા મળ્યું કે ગરમ પાણીથી મીઠું છે એ વધુ ઓગાળી શકાય છે. શું પાણી બધા જ દ્રાવ્ય પદાર્થોને સમાન માત્રામાં ઓગાળી શકે છે? ચાલો શોધીએ. તો આ તો મીઠું હતું, પણ બીજી કોઈ પણ વસ્તુ હોય એને આવી રીતે ઓગાળી શકાય કે ન ઓગાળી શકાય? તો એના પછીની આપણે પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ નંબર 10. બે પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો. એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. હવે બે પ્યારા લેવાના છે, એ બે પ્યારામાં તમારે સરખું જ પાણી લેવાનું છે, અડધો અડધો કપ બરાબર. અને પછી તમારે શું કરવાનું છે કે એક ચમચી મીઠું નાખીને અને એને ઓગાળી દેવાનું છે. એક ચમચી ઉમેરતા જાઓ જ્યાં સુધી દ્રાવણ સંસુપ્ત ન થાય. એક એક ચમચી ઉમેરતું જવાનું ને ઓગાળતું જવાનું બરાબર. પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે કોષ્ટક 5.2માં લખો. અને હવે આ જ પ્રવૃત્તિનું ખાંડ વડે પુનરાવર્તન કરો. આ જ પ્રવૃત્તિને પાણીમાં દાવ્યો હોય તેવા પદાર્થો વડે પુનરાવર્તન કરો. તો હવે જો શું કીધું છે કે અડધો કપ પાણીમાં એક પછી એક ચમચી આપણે મીઠાને ઉમેરતા જશું બરાબર. અને પછી હવે તમારે શું કરવાનું છે કે જેવી રીતે તમે મીઠાનું કર્યું ને એવી રીતે તમારે ખાંડ સાથે અવલોકન કરવાનું છે બરાબર. અડધો કપ પાણી લઈને અને એમાં એક ચમચી ખાંડ ઉમેરતું જવાનું છે, અથવા કોઈ બીજી પણ વસ્તુ તમે જે ઓગળી જતી હોય પાણીમાં એ લઈ શકો. કોષ્ટક 5.2 પરથી તમે શું નોંધ્યું? તમે એ જોયું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે બરાબર. તો તમને અહીંયા કોષ્ટક આપેલું છે એ હમણાં આપણે પૂછશું બરાબર. પણ તમને શું કીધું છે કે પાણી છે એ જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. જેટલું પાણી હશે એટલી વસ્તુ હોય તો એ વ્યવસ્થિત ઓગળશે. તો હવે આપણે કોષ્ટક 5.2 જોશું. મેં લખી લીધું પહેલાં. જો પદાર્થ મીઠું તો પાણીમાં જેટલી ચમચી પદાર્થ ઓગાળી હોય તેની સંખ્યા, આપણે મીઠામાં કેટલી ચમચી નાખશું એટલી આપણે અહીંયા લખશું. તો 4 ચમચી નાખશું, ખાંડ 9 ચમચી નાખશું. હવે બીજી વસ્તુ તમને અહીંયા લખવાનું કીધું હતું કે જે પાણીમાં દ્રાવ્ય થઈ જાય એટલે કે ઓગળી જાય એવી, તો બાળકો ફટકડી છે એ પાણીમાં ઝડપથી ઓગળી જશે. તો એ આપણે 3 ચમચી ઉમેરશું. આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી. આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પણ વપરાય છે બરાબર. એટલે અહીંયા આપણે કે આ જે પાઠ છે એમાં આપણે ઘણા બધા વસ્તુઓને અલગ કર્યા બરાબર. કેવી રીતે કરવી એ પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરી. આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે, અને જો દ્રાવણમાં પદાર્થનું વધુ ન ઓગળે તો તે દ્રાવણને સસુપ્ત દ્રાવણ કહે છે બરાબર. જો શું કહે છે કે આપણે એ પણ શીખ્યા કે જે આપણે અત્યાર સુધી શું માનતા કે કોઈ પણ વસ્તુ પાણીમાં ઓગળી ગઈ એમ જ કહેતા બરાબર. તો એને દ્રાવણ કહેવાય અને ન ઓગળે એને શું કહેવાય? સસુપ્ત દ્રાવણ બરાબર. આ યાદ રાખજો. અહીંયા તમારો પાઠ પૂરો થાય છે. નમસ્કાર.